સૂર્યનારાયણ આવ્યા છે, મહારાજ હાથ જોડ્યા કે હે સૂર્યનારાયણ તમે અમને દર્શન દેવા પધાર્યા તો અમારા કામ પ્રદાદિક થી અમારી રક્ષા કરજો. ત્યારે સૂર્યનારાયણ લળી લળીને પગે લાગી કે હે વરણીરાજ, ચરણ માં પડી પ્રાર્થના કરવા માંડ્યા કે હે મહારાજ, આપ તો જગત ના નિયંતા છો, આપ મને મોટે અપાવવા માટે આવી રીતે કયો છો? આમ સૂર્યનારાયણ પગે લાગી કે છે Okay.
ના ભાવથી હેતથી બે હાથ જોડી ગદગદ કંઠે નીલકંઠ વર્ણની સ્તુતિ કરી. હે કૃપાળુ, તમે પૂર્ણ પુરુષોત્તમ છો, અનંતના નિયંતા છો, ભયહારી ભગવાન છો. તમારી કૃપાથી હે મારા ઇન્દ્ર ચંદ્ર કુબેર વરુણ બ્રહ્મા વગેરે દેવો લોકપતિઓ લીલા લહેર કરે છે, અને તમારા પ્રતાપથી જ આ બધા તીર્થો પાવન બન્યા છે. અને તીર્થોને નવું તીર્થત્વ આપવા, પાવન કરવા આવા સુંદર મજાના ચરિત્રો કરો છો. હે મહારાજ, તમારે પ્રતાપે આ કળયુગમાં કામાધિક દોષો બધાના બળી જશે. આ પુનઃ બ્રહ્મચર્યની સ્થાપના કરશો. આવી રીતે ભગવાને પગે લાગ્યા. પછી રજા માંગે છે. Ah.
મહારાજ પાછા વળ્યા. તપની સમાપ્તિ કરીને કેશવ ત્યાંથી મહારાજ પાછા વળ્યા છે.
સરિતા વિશે પધરાવ્યા છે તુલસીના મને કરી સરિતા વિશે મારું કલ્યાણ થાય એવું કયો એમ કે અને મુમુક્ષુ હોય ને
એનથી એમ કેવાય કે તમે કોઈક મોટા છો એટલે મારું કલ્યાણ કરો, ન કરે એમ કે તમે બહુ મોટા છો આશીર્વાદ દો, મને ઢીસણ દુખે છે પટી છે, તમે બહુ મોટા છો ને એટલે આ રૂપિયા આપો લ્યો. આ મુમુક્ષ તો પગે લાગીને કીધું કે તમે બહુ મોટા છો, મારા જેવા અભયદાન બધા દાન દેનારા બધા છે, પણ અભયદાન દેનારું કોઈ નથી. અભય એટલે જેની માથે જન્મ મરણ નો ભય ન રહે એને અભયદાન કહેવાય. આવું મારા જે અભયદાન મારા કે જો અમારી મૂર્તિ ધ્યાન કરીએ અને ભગવાન ભજન કરજે, તારું કલ્યાણ થશે, અમે તને વચન આપીએ છીએ. બહુ રાજી થઈ ગયો.